मोबाइल के कम्प्यूटर स्क्रीन पर एक ही टच जोवाथी आंख ड्राई थता समस्या सर्जाय छे। केंद्र सरकारे ऑनलाइन स्टडी माटेना नवा दिशा निर्देश जाहिर कर्या छे। मानव संसाधन विकास मंत्रालय द्वारा प्रज्ञाता नामथी मंगलवारे जारी करायेला आ दिशा निर्देश में विद्यार्थियों माटे ऑनलाइन स्टडी रोजनो समयगाळो अने सेशननी संख्या नक्की कराई छे। तेमां जणाव्यू छे कि प्री प्राइमरी बाळकों माटे अर्धा कलाकथी वधु ऑनलाइन स्टडी न होवू जोईए। धोरण 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટના 2 સેશન અને ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 30 થી 45 મિનિટના 4 સેશનની ભલામણ કરાઈ છે। ઓનલાઈન સ્ટડી અંગે વાલીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરાયા બાદ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આ દિશા નિર્દેશ તૈયાર કર્યા છે। કોરોના મહામારીના કારણે 16 માર્ચથી સ્કૂલો બંધ છે, જેની 24 કરોડથી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ છે। નમસ્તે દર્શક મિત્રો, હું ડોક્ટર અતુલ શાહ ભુયંગદેવ અમદાવાદ સ્થિત ડૉક્ટર અતુલ શાહ આંખની હોસ્પિટલમાં 30 વર્ષથી સેવા આપી રહ્યો છું। આજના કોરોનાના મહામારીના સમયમાં સ્કૂલો તેમજ ઓફિસોમાં ઓનલાઈન ક્લાસીસ તેમજ વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે, જેના લીધે આંખોની તકલીફમાં ખૂબ જ વધારો થયેલો જોવા મળે છે। સામાન્ય રીતે એક માણસ એક મિનિટમાં 12-14 વખત આંખ પટપટાવતો હોય છે, જેના લીધે આંખમાં આંસુનું પર સારી રીતે પ્રસરી જાય છે, પરંતુ લેપટોપ તેમજ મોબાઈલના સ્ક્રીન સામે સતત જોતા રહેવાથી આંખની પટપટવાની આ પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને આંખમાં આંસુનું પડ સારી રીતે પ્રસાર પામતું નથી, જેના લીધે વારંવાર આંખ લાલ થઈ જવી, આંખો સૂકી પડી જવી તેમજ આંખોમાં ખૂંચવું, આ બધી તકલીફો થતી હોય છે। આ તકલીફોને મેડિકલ ભાષામાં કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ નામથી ઓળખવામાં આવે છે। હું સ્કૂલોને ઓનલાઈન ક્લાસીસ કરતા સ્કૂલોને સજેશન આપું છું કે સ્કૂલોમાં દરેક પિરિયડના અંતે, ઓનલાઈન ક્લાસીસમાં દરેક પિરિયડના અંતે 5 મિનિટનો બ્રેક રાખવો જોઈએ, જેનાથી બાળકોની આંખોને ઓછામાં ઓછો શ્રમ પડે અને ભવિષ્યમાં આંખોની તકલીફ ના થાય। છતાં પણ જો ભવિષ્યમાં વારંવાર આંખ લાલ થાય, માથું દુખે કે એવી તકલીફો બાળકોને થતી હોય તો એમણે એના માટે આંખના ડૉક્ટરને બતાવી અને યોગ્ય ટ્રીટમેન્ટ લેવી જોઈએ। આ બધી કાળજી રાખવાથી આંખની તકલીફો મહદઅંશે નિવારી શકાય છે, પરંતુ છતાં પણ જો કોઈ પણ માણસને આ તકલીફ ચાલુ રહે તો નજીકના આંખના ડૉક્ટરને બતાવી દેવા વિનંતી।